नमस्कार मित्रों, हूँ छू गौरव रानिंगा ने आप छो वेदर ऑफ इंडिया चैनल पर। मित्रों आज बात करवानी छे 29 ऑक्टोबर थी 5 नवंबर सुधी केवु वातावरण हशे गुजरात में तेनु आगोतरू इंधाण। तो ते पहला जे मित्रों चेनल सब्सक्राइब न करेली हुए पहली बार आपनो वीडियो जोता हुए तेवो हवामाननी रेग्युलर आगाही माटे अत्यारे चेनल सब्सक्राइब करी बाजू नोटिफिकेशन बेल आइकॉन खास दबावी देजो। हवे आजनी वात करीए मित्रों, तो आपने जे अगाउनी अपडेट में जणाव्युं हतुं તે મુજબ જ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનમાં વધારો થઈ ગયો છે અને હાલમાં ગુજરાતનું મહત્તમ તાપમાન 34 સેલ્સિયસથી 36.6 સેલ્સિયસ સુધી નોંધાઈ ગયું છે, જેને લીધે બપોરના સમયમાં ઘણા વિસ્તારોમાં ગરમી જેવો માહોલ ઉત્પન્ન થઈ ગયો છે અને લઘુત્તમ તાપમાન 18 થી 21 ડિગ્રીની વચ્ચે જે આપણે કહ્યું હતું તે મુજબ રહ્યું છે। હજુ આગામી 2-3 દિવસ સુધી આ રીતનું તાપમાન રહેશે અને ત્યારબાદ 2 તારીખ પછી ધીમે ધીમે 1-2 ડિગ્રીનો ઘટાડો આવી શકે છે લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનમાં। અને તે સિવાયની વાત કરીએ આપણે તો જે બંગાળની ખાડીમાં શ્રીલંકા તમિલનાડુના કોસ્ટ પાસે આપણે લો પ્રેશર બનવાની વાત કરી હતી, તે લો પ્રેશર હવે બની ગયું છે અને આ લો પ્રેશર આગામી 2-3 દિવસમાં તમિલનાડુના કોસ્ટને પાર કરી અને અરબ સાગરમાં કેરળના કોસ્ટ પાસે આવી જશે 2-3 નવેમ્બર આસપાસ, અને ત્યાં આવીને તે થોડું આગળ પશ્ચિમ તરફ વધી જશે અને આ જે લો પ્રેશર છે તેની ગુજરાત પર કોઈ ખાસ અસર થાય તેવું હાલ લાગતું નથી। આપણે ગયા વખતે કહ્યું હતું કે જે માવઠાની વાત ચાલી રહી હતી 1-5 નવેમ્બરમાં તે આપણને શક્યતા ઓછી લાગે છે, તો તે મુજબ તેની શક્યતા હવે ઘટતી જાય છે। આ લો પ્રેશરની અસરથી મહારાષ્ટ્રના વિસ્તારોમાં અને કાંઠા વિસ્તારોમાં હળવા મધ્યમ ઝાપટા થંડરસ્ટોર્મ થઈ શકે અને દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્રને લાગુ વિસ્તારો વલસાડ, નવસારી, સુરત, ડાંગ એ જિલ્લાઓમાં 3-4-5 તારીખે છૂટાછવાયા ઝાપટા પડી શકે અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં જિલ્લાઓમાં 4-5-6 તારીખે હળવા ઝાપટા ક્યાંક ક્યાંક પડી શકે તેની શક્યતા પણ હાલ ઓછી જ ગણવી। જો વધુ શક્યતા હશે તો આગળ અપડેટ આપવામાં આવશે। લગભગ આ વરસાદના ઝાપટા ખૂબ ઓછા વિસ્તારમાં પડે અથવા ન પણ પડે। અને ત્યારબાદની વાત કરીએ તો 6-7-8 તારીખ આસપાસ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે ઉત્તર ગુજરાતમાં, ઉત્તર ભારતમાંથી, પરંતુ તેની પણ ખાસ અસર ગુજરાતમાં થાય તેવું હાલ લાગી રહ્યું નથી અને ધીમે ધીમે ત્યારબાદ ઠંડીનું પ્રમાણ વધતું જશે અને તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો આવતો જશે, એકદમ ઠંડી પડવાની શરૂ નહીં થાય અને નવા કોઈ માવઠાની કે અરબ સાગરમાં નવી સિસ્ટમની જો શક્યતા હશે તો આગળ ખાસ અપડેટ આપવામાં આવશે। આ હતી અત્યાર સુધીની અપડેટ। વિડીયોને લાઇક શેર કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું નવી અપડેટમાં। આભાર।